નહીં, હવે આપણે મંદિરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં મંદિરની વાત કરીએ. હવે જુઓ, તમે જે કીધું કે મંદિર નોર્થ ઇસ્ટ આ ખૂણામાં છે, હવે સૌથી પહેલાં આ એક્ઝેક્ટ નોર્થ દિશાનું મેં માર્કિંગ કરેલું છે અને આ જે ડિરેક્શન છે એ 16 દિશા ઉપર આપણું માર્કિંગ છે. તો આ એટલું ડિટેલ અને એડવાન્સ વસ્તુ છે જે 16 દિશા ઉપર કામ કરે છે. હવે અહીંયા આગળ તમારા ઘરની અંદર આ ઘરનું બ્રહ્મસ્થાન છે. અહીંયા આગળથી આપણે એને ક્રોસ વાળા ડિરેક્શનમાં લઈએ, અમે ઘરના સેન્ટર ઉપરથી હંમેશા જો ઘરના આ સેન્ટર છે, ઘરના સેન્ટર પરથી દિશાનું માર્કિંગ કરવાનું હોય. ઘણા લોકો એન્ટ્રન્સ ઉપર ઉભા રહે, ઘણા લોકો બેડરૂમમાં ઉભા રહે, ઘણા કિચનમાં ઉભા રહે, તેથી નોટ કરેક્ટ રહે. એટલે હવે જો તમે મને પૂછો કે એક્ઝેક્ટ મંદિર ક્યાં મૂકવું, તો જે એક્ઝેક્ટ નોર્થ ઇસ્ટ આવે છે એ તમારું પોલીસ સાઈડના બેડરૂમમાં આવે છે, ત્યાં આગળ તમારે મૂકવું જોઈએ. હવે તમારું જે કન્સર્ન છે કે ભાઈ આ ખૂણાની અંદર મૂકવું છે આપણે, તો અહીંયા આગળ આપણે આવે છે ઈસ્ટ નોર્થ ઇસ્ટ. આપણે લિવિંગમાં મૂકવું છે તો અહીંયા આવશે, પણ હું અહીંયા મૂકવાની ના પાડું છું. અને તમે મંદિર મૂકશો એ પણ બ્રહ્મસ્થાનમાં આવશે, તો બ્રહ્મસ્થાનમાં મૂકવું ન જોઈએ. ભલે ઈસ્ટ નોર્થ ઈસ્ટ છે, પણ ઘરનું બ્રહ્મસ્થાન છે, બ્રહ્મસ્થાન ખાલી રહેવું જોઈએ. હવે આ તમને રીડેવલપમેન્ટમાં થઈને ઘર મળ્યું છે, તમે પોતે ઘર નવું ગોતવા બી નીકળશો ને તો મુંબઈમાં 100% વાસ્તુ મળવું પોસિબલ નથી, બરાબર છે. હવે આપણી પાસે શું ચોઈસ છે, આપણને રીડેવલપમેન્ટ થઈને આ ઘર મળ્યું છે અને આપણે આમાં જ રહેવાનું છે. હવે હું તમને એમ કહીશ કે આમાં આમ છે ને આમ છે ને આમ છે, તમે વેચીને બીજું લો ભાઈ તમે કરવાના, બરાબર. એટલે હવે આપણે પ્રેક્ટિકલ અપ્રોચ રાખવાનો કે જે છે એ આ છે, આમાં હું શું બેસ્ટ કરી શકું, અને અમુક વસ્તુ આપણી બેસ્ટ ન થાય, ગમે તેટલું કરો નહીં થાય, તો એની અંદર આપણે એની રેમેડીઝ કરવી પડે. બીજું, આપણે આજે અહીંયા આગળ વોશરૂમ તમે જ્યાં બનાવ્યું છે તો એ છે ને, તમે જોશો નોર્થ દિશામાં વોશરૂમ આવે છે. નોર્થ દિશા એટલે પૈસાની દિશા અને ઓપોર્ચ્યુનિટીની દિશા. જીવનમાં આગળ વધવું હોય, નવી નવી ઓપોર્ચ્યુનિટી મળે અને સારા પૈસા મળે, સેવિંગ થાય, પૈસા મળે, એના માટે આ નોર્થ દિશા બહુ જ મહત્વની છે. એમાં કોઈ દોષ ન હોવો જોઈએ. આપણે શું થાય છે, અહીંયા આગળ ડબલ્યુસી આવે છે, તો ધીસ ઇઝ વેરી નેગેટિવ. એટલે આની તમારે અચૂક રેમેડીઝ કરવી જ પડે. કોઈ પણ ઘરનું વાસ્તુ બને એટલે આ રીતે એ ઘરની અંદર વાસ્તુ પુરુષનું એક સ્થાન હોય,
વાસ્તુ પુરુષનું જે માથું છે, હેડ પોઝિશન છે, એ નોર્થ ઈસ્ટમાં હોય અને એમની જે લેગની પોઝિશન છે એ સાઉથ વેસ્ટમાં હોય. હવે તમે જે મને કીધું કે ત્યાં એ લોકોએ કીધું કે નોર્થ ઈસ્ટ કપાય એ નહીં સારું, તમારી બાજુના ફ્લેટમાં. હવે એનું લોજિક તમને સમજાવું. આ જે માથું છે, બ્રેઇન છે, જેને ધડ કહેવાય, કોઈ પણ વ્યક્તિનું આ ધડ ન હોય તો એની હાલત શું થાય? માણસ જ ન રહે. એ માણસ જ ન રહે, બરોબર છે. હવે આ નોર્થ ઈસ્ટ, આ સાઉથ વેસ્ટ. હવે એક એક્ઝામ્પલ, આપણે આપણા ઘરમાં નોર્થ ઈસ્ટ અને સાઉથ વેસ્ટને અલાઈન કરીએ. આ નોર્થ ઈસ્ટ છે તો હું આ નોર્થ ઈસ્ટની સાથે આને અલાઈન કરું છું, તમને એકદમ સિમ્પલ સમજાય એટલે. બરાબર. આ નોર્થ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ, એની સામે આ સાઉથ વેસ્ટ, તો આપણું બી સાઉથ વેસ્ટ અહીંયા જ આવ્યું. એટલે હવે તમે આને આની સાથે અલાઈન કરો તો આપણે બાજુવાળા ઘરની જસ્ટ વાત કરીએ તો એનો આટલો ખૂણો જ આખો કપાઈ ગયો છે. તો એને નોર્થ નોર્થ ઈસ્ટ, નોર્થ ઈસ્ટ અને ઈસ્ટ નોર્થ ઈસ્ટ આટલું આખું કપાઈ ગયું, એમાં મેઇન એમનું હેડ કપાઈ ગયું. હવે તમે કીધું માણસનું અસ્તિત્વ જ ન રહે, જેનું મગજ કામ ન કરે, મગજ હોય જ નહીં, જેનું દિમાગ જ ન હોય, એ આગળ શું વિચારી શકે, એને સારા વિચાર ક્યાંથી આવે, પોઝિટિવ ક્યાંથી થાય? બરાબર છે. અને જે ઘરમાં ભગવાનનો ખૂણો કપાઈ જાય એ અતિશય નેગેટિવ થઈ જાય. ઓકે. હવે આપણા ઘરમાં એ રીતે જુઓ તો ઘણું સારું છે કે ભાઈ આપણે નોર્થ ઈસ્ટ આખો ફૂલ છે. બરાબર છે. નોર્થ ઈસ્ટ આપણો બિલકુલ કપાયો નથી. બરાબર. બરાબર છે. બીજું, બીજા નંબરમાં સૌથી વધારે ખરાબ કયું કહેવાય? સાઉથ વેસ્ટ કપાય ઈ કહેવાય. અચ્છા. તો આપણે અહીંયા આગળ આપણા ઘરમાં જોઈએ તો સાઉથ વેસ્ટમાં, સાઉથ વેસ્ટમાં એક નાની સી કટ આવે છે પણ આખો સાઉથ વેસ્ટ નથી કપાયો. એટલે ઈ એંગલથી હું જો કમ્પેર કરું તો આ અને આ બંને ખૂણા આપણને મળે છે, એ આપણા ઘરની ઘણી પોઝિટિવ સાઇન કહેવાય. હવે જે તમે મને ઘરમાંથી નીકળતા વાત કરી કે સાઉથ ઈસ્ટ કપાય છે, તમે કીધું કે સ્ટેર કેસ આવે છે, આપણો જે તમે લેઆઉટ મને આપ્યું છે, આ સ્ટેર કેસ છે, આ બી સ્ટેર કેસ છે. હવે આમાં તમે સામાન્ય લેંગ્વેજમાં શું કીધું? સાઉથ ઈસ્ટ કપાય છે, પણ કયા કયા ઝોન કપાય છે? ઈસ્ટ, ઈસ્ટ સાઉથ ઈસ્ટ, સાઉથ ઈસ્ટ અને સાઉથ સાઉથ ઈસ્ટ, ચાર ખૂણા આખે આખા કપાઈ જાય છે. બરાબર. હવે આપણે એને વાસ્તુ પુરુષના એંગલથી જોઈએ તો ઓલમોસ્ટ સમજો ઈસ્ટ દિશા એટલે આ રહ્યું પૂર્વ. બરાબર છે. આ પૂર્વ, પૂર્વ થી લઈને અહીંયા આગળ સુધીનો આટલો આખો એરિયા કટ થઈ જાય. એટલે એક હા, એક આખી બોડીની અંદર આ રાઈટ હેન્ડ ને રાઈટ લેગ બંને કટ થઈ જાય. બરાબર છે. આ એકદમ લોજિકલ તમને તરત સમજમાં આવે એવું આ વસ્તુ. હવે એના લીધે જે ઝોન કટ થાય છે એમાં શું ઇફેક્ટ થાય છે? તો આપણો આ જે સાઉથ ઈસ્ટનો ઝોન છે, તમે જુઓ આ સાઉથ ઈસ્ટનો ઝોન શું લખ્યું છે? સિક્યોરિટી અને કેશ ફ્લો લખ્યું છે. એટલે જ્યારે આવું સાઉથ ઈસ્ટનું ઘર એટલે આ ખૂણો કપાઈ ગયો હોય, સાઉથ ઈસ્ટનો ખૂણો ફિમેલ મેમ્બર સાથે કનેક્ટેડ છે. અચ્છા. ફિમેલ મેમ્બરની હેલ્થ, ફિમેલ મેમ્બરને એક જાતની સિક્યોરિટી રહે, એને એમ લાગે હું સેફ છું, પ્રોટેક્ટેડ છું, એ બધું જે જરૂરી છે. પણ સાઉથ ઈસ્ટનો ખૂણો કપાઈ ગયો હોય તો એ વસ્તુ ન મળે. બીજા નંબરમાં પૈસા ફસાઈ જાય. બ્રહ્મસ્થાનની અંદર અગર ગેસ હોય તો હું સિમ્પલ પૂછું કે ઘરમાં કોઈ પણ એક મેમ્બરને એસિડિટી છે, એટલે તરત કે હા. કેમ કે બ્રહ્મસ્થાન એટલે શું? આ પેટ કહેવાય. હવે એસિડિટી ક્યારે થાય? જયારે શરીરની અંદર પેટમાં ગરમી વધી જાય એટલે એસિડિટી થાય. બરાબર છે. હવે આપણી ઘરની અંદર સમજો કે બ્રહ્મસ્થાનની અંદર જ ગેસ આવી ગયો હોય તો એનો મતલબ કે પેટની અંદર ગરમી ઉત્પન્ન થવાનું ચાલુ થઈ ગયું. જેટલો વાર તમે રસોઈ કરો, કિચન યુઝ કરો, એ ગરમ 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 થયા કરે. હવે એક્યુરેટ જજમેન્ટ કેવી રીતે આવે? સાઉથ ઈસ્ટ બી કપાઈ ગયું હોય અને બ્રહ્મસ્થાનમાં ગેસ હોય તો ફિમેલ મેમ્બરને પ્રોબ્લેમ થાય. ઓકે. હવે સમજો કે સાઉથ ઈસ્ટમાં, અહીંયા બ્રહ્મસ્થાનમાં ગેસ છે અને સાઉથ વેસ્ટ કપાઈ ગયું છે, તો એવા કેસમાં મેલ મેમ્બરને વધારે પ્રોબ્લેમ થાય. ઓકે. તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, લોંગ ટર્મ રિલેશનશિપ, હસબન્ડ વાઇફના રિલેશનશિપ, એ બધું સાઉથ વેસ્ટ સાથે કનેક્ટેડ. હવે તમે જે સવાલ પૂછો ને એકચ્યુઅલી ક્યાં મુકાય, તો એકચ્યુઅલી છે ને તમારું ઘરની ઇમ્પોર્ટન્ટ તિજોરી, મહત્વના ડોક્યુમેન્ટ્સ, તમારું કબાટ જે મેઇન મેમ્બરનું હોય એ સાઉથ વેસ્ટમાં મૂકવું જોઈએ. ઓકે. સાઉથ વેસ્ટ, વેસ્ટ સાઉથ વેસ્ટ અથવા વેસ્ટ. હવે જુઓ વેસ્ટનો ખૂણો જે એની સાથે કનેક્ટેડ છે ગેઇન્સ અને બેનિફિટ. તો આ જે વેસ્ટના ખૂણામાં આપણે જે વસ્તુ મૂકીએ એનાથી આપણને ગેઇન્સ અને બેનિફિટની વધારે પ્રાપ્તિ થાય. પછી એવી રીતે આ વેસ્ટ સાઉથ વેસ્ટ એ કયું છે? એજ્યુકેશન અને સેવિંગનું છે. ઓકે. હવે ઘરમાં એજ્યુકેશન વાળા તો અત્યારે કોઈ છે નહીં,
પણ સેવિંગ ની બધાને જરૂર પડવાની, રૂપિયા ભેગા તો થવા જોઈએ છેક સુધી આપણે આપણો પાછળનો ટાઈમ કાઢવા માટે. એટલે આ તમારા માટે મહત્વનું થાય. તમારા ઘરની તિજોરી, તમારા ઘરનું ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, ઓર્નામેન્ટ એ બધું તમારે આ વેસ્ટ સાઉથ વેસ્ટ ઝોનમાં મૂકવું જોઈએ. આપણે ઉભા રહેવું હોય તો પૃથ્વી પર ઉભા રહી શકીએ, પાણીમાં ને હવામાં ઉભા રહી શકીએ. એનો મતલબ કે પૃથ્વી આપણને પકડી રાખે છે. તો તમે પૃથ્વીના ઝોનમાં જે વસ્તુ મૂકો એ તમારી પાસે પકડીને રહે. હવે અહીંયા પૈસા મૂકશો તો પૈસા પકડાઈને રહેશે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી મળશે. ઘણા લોકો ભૂલથી અહીંયા ડસ્ટબિન મૂકી દેતા હોય તો એકદમ નેગેટિવ, કચરો પકડાઈને રહે. પૃથ્વી છે પકડી, એનું તત્વ જ છે પકડી રાખવાનું. એટલે તમારે એકચ્યુઅલી જો તમે ઘરમાં બે જ જણા છો અને વધારે કઈ તમને તકલીફ ન પડતી હોય, ગેસ્ટ આવે ત્યારની વાત અલગ છે, તો મારું તમને પર્સનલ સજેશન એવું છે કે તમારે અહીંયા આગળ સ્લીપિંગ પોઝિશન અને અહીંયા આગળ તમારું વોર્ડ્રોપ ને એ બધું બનાવવું જોઈએ. બીજું એવું કરાય, વોર્ડ્રોપ તમે ભલે અહીંયા અંદર રાખો, તમારા રોજના કપડા ને બધું મૂકવાનું અહીંયા રાખો, પણ અહીંયા તમારે એટલીસ્ટ એક સારું એવું ઉભું યુનિટ કે કઈક બનાવવું જોઈએ જેની અંદર તમે તમારી તિજોરી ને ઇમ્પોર્ટન્ટ. અહીંયા કે અહીંયા તો અમને ખબર પડે કે સોફા અહીંયા મૂકવા કે સોફા અહીંયા મૂકવા. એટલે જો હવે તમારો જે સવાલ છે એનો જવાબ, તમારે અહીંયા આગળ એક સોફા કમ બેડ મૂકવો જોઈએ. અહીંયા આગળ મૂકો, ભલે એની લેન્થ આટલી હોય પણ સ્લીપિંગ પોઝિશન સમજો કે અહીંયા આગળ છે એમની સ્લીપિંગ પોઝિશન આવે ને અહીંયા તમારી આવે, એ રીતે રાખવાનું. આઈધર તમે અહીંયા આ અહીંયા લેફ્ટ રાઈટ ચાલે, પણ આ જે યેલો લાઈન છે ને એનાથી આ બાજુ ઊંઘવાનું અવોઈડ કરવાનું અહીંયા આગળ. પણ સોફા કમ બેડ તમે આખો ભલે અહીંયા સુધી મૂકો, બરાબર, દિવસે બેસવાનો કઈ વાંધો નથી, પણ સ્લીપિંગ પોઝિશનમાં એકનું હેડ અહીંયા ને એકનું હેડ અહીંયા, ઓકે, બરાબર. અને જે તમે ટીવી ઓલું જે મેં તમને કીધું કબાટ ને ઇમ્પોર્ટન્ટ, એનું તમે અહીંયા આગળ બનાવો આ ખૂણામાં. ઓકે, ટીવી યુનિટ તો છે જ, એની બાજુમાં એક ઊભું બનાવી દો અને એની અંદર તમે તમારું એક તિજોરી મૂકી દો. બસ હવે બીજા કોઈને કાંઈ પૂછતા નહીં, 70 જણને પૂછશો તમને 70 વસ્તુ કહેશે. તમારું મગજ એવું ગોળ 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 ફરાવશે, કાંઈ ડિસાઈડ નહીં કરી શકો. આ તમને જગ્યા પર માર્કિંગ કરીને તમને કીધું છે કે હવે આમાં કોઈ મેઇન મેક ફરક નથી પડવાનો. તમારી ઈચ્છાથી તમે ફરક પાડો એ વાત અલગ છે, બાકી આ જજમેન્ટ એટલે મતલબ આ આપણું એનાલિસિસ છે એ પરફેક્ટ છે. હવે જો આ તમારું જે ગેસની પોઝિશન છે ક્યાં આવે છે, વેસ્ટ સાઉથ વેસ્ટમાં આવે છે. એટલે એજ્યુકેશન અને સેવિંગના ઝોનમાં શું આવ્યું, ફાયર આવ્યું. ફાયરનું કામ શું છે, કોઈ પણ વસ્તુને બાળવાનું. તો આ વસ્તુ અહીંયા આગળ આપણા માટે નેગેટિવ થાય. હવે એનો બે વસ્તુ કરી શકાય, કાં તો આ ગેસની નીચે અમે વાસ્તુની રેમેડીઝ કરીને અમુક વસ્તુઓ મૂકતા હોઈએ છીએ તો એનું સોલ્યુશન થઈ જાય, અથવા તો પછી તમે ગેસને આ દિવાલ પર શિફ્ટ કરો તો બી ચાલે. એનું કારણ તમને કહું. વેસ્ટ નોર્થ વેસ્ટ જો આ WNW કહ્યું છે, ડિજેક્શન ને ડિપ્રેશન. હવે ડિજેક્શન ને ડિપ્રેશન ના ઝોનમાં તમે રસોઈ બનાવો તો ઓવરઓલ ઘરના બધા મેમ્બરને એની હેલ્થ પર અસર પડે. હવે પછીનો ઝોન છે વેસ્ટનો ઝોન, જે છે ગેઇન્સ અને બેનિફિટનો. તો એમાં જે વસ્તુ મૂકો એમાં તમને ગેઇન્સ મળે, એના તમને બેનિફિટ તમારા જીવનમાં વધારે મળે. હવે અહીંયા આગળ આપણે શું આવે છે, સિંક આવે છે, ધીસ ઇઝ ગોઈંગ નેગેટિવ. અને અહીંયા આગળ આપણે વોશિંગ મશીન બે ઝોનમાં ડિવાઈડ થાય છે, અડધું અહીંયા જાય છે ને અડધું અહીંયા આગળ જાય છે. પણ આને તમે બીજે ક્યાંય ઘરમાં મૂકી નહીં શકો. હવે આપણે આ WC ની વાત કરીએ તો WC તમારું છે ને, જો એક તો બ્રહ્મસ્થાનની બહાર છે અને વેસ્ટ નોર્થ વેસ્ટ ડિજેક્શન ને ડિપ્રેશન ના ઝોનમાં છે, એટલે ઘણી હદ સુધી આ આપણા માટે ફેવરેબલ થઈ ગયું. અચ્છા, ઓકે. આની ખાસ રેમેડીઝ મસ્ટ આ નોર્થમાં જ આવે છે, એક્ઝેક્ટ નોર્થમાં આવે છે. જો નોર્થમાં તમને હવે ત્યાં સમજાવ્યું ને શું લખેલું છે, આ નોર્થ મની અને ઓપોર્ચ્યુનિટી છે. હવે ટોયલેટમાં જયારે ટોયલેટ યુઝ થાય એનું મેઇન શું હોય, ફ્લશ કરે આપણા બોડીમાંથી બધું અનવોન્ટેડ વસ્તુ બહાર કાઢે અને એને ફ્લશ કરે. વોશરૂમ કે ટોયલેટ જે ઝોનમાં આવે એ ઝોનની એક્ટિવિટીને ફ્લશ કરે. એટલે આ તમારું નોર્થ દિશામાં મની અને ઓપોર્ચ્યુનિટી અને સાઉથ ઈસ્ટ દિશામાં તમારે કેશ ફ્લો, એ બંને વસ્તુ પૈસા સાથે કનેક્ટેડ છે. એટલે ખાસ તમારે રેમેડીઝ આની કરવી જોઈએ. એની રેમેડીમાં આવે શું,